બે હજાર અગિયાર માં ધરપકડ કરી હતી ઉદય જોડાઈ ગયા છે વિશાલ ગોસ્વામીને જેલમાંથી કબજો લેશે આ સમગ્ર મુદ્દે વધુ શું અપડેટ ખ્યાતિ જો વાત કરવામાં આવે તો વર્ષ બે હજાર અગિયારની અંદર એક એવી ગેંગ ગુજરાતની અંદર સક્રિય થઈ હતી જે બહારના રાજ્યની આ ગેંગ હતી અને ગુજરાતના અંદર આવી અને ગુજરાતના જે વેપારીઓ હતા જે ખાસ કરીને જ્વેલર્સના વ્યવસાય સાથે જોડાયેલા હતા સોના ચાંદી સાથેના વ્યવસાય સાથે જોડાયેલા હતા તમામ લોકોને ટાર્ગેટ કરી તેના ઉપર ફાયરિંગ કરવામાં આવે ફાયરિંગ કર્યા બાદ જો એમની પાસેથી મુદ્દામાલ મળી આવે તો મુદ્દામાલની લૂંટ કરીને ફરાર થઈ જવાનો અને આ પ્રકારની હત્યાઓ પણ જે છે કહી શકાય કે બોડકદેવ વિસ્તારની અંદર પ્રકાશ સોની નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી તેની પાસેથી લૂંટ ચલાવવામાં આવી હતી આ સહિત અન્ય ઘણા લોકો ઉપર ફાયરિંગ જેવી ઘટના કરી હતી ફાયરિંગ કર્યા બાદ સોના ચાંદીના મુદ્દામાં લૂંટી અને ફરાર થઈ જતા હતા આ આરોપીને પકડવા માટે અમદાવાદ ક્રાઇમને એડી ચોટીનું જોર પણ લગાવ્યું હતું અને મહા મહેનતે આરોપી જે છે પકડાયો હતો પકડાયા બાદ જે છે એની ઉપર કુલ છવ્વીસ ગુનાઓ જે છે નોંધવામાં આવ્યા હતા અને છવ્વીસે છવ્વીસ ગુનાની તપાસ જે છે કરવામાં આવી હતી ત્યારે આ સેન્ટ્રલ જેલ ખાતે એને રાખવામાં આવેલો છે વિશાલ ગોસ્વામીને અને બસો અડસઠની કલમ હેઠળ રાખવામાં આવેલો છે જે બસો અડસઠની કલમની જો હું આપણે વાત કરું તો એટલો બધો કુખ્યાત આરોપી કે આ આરોપીને કદાચ બહાર ન જ કાઢવાનો હોય એ માટેથી આખી કલમ જે છે બસો અડસઠની એ લગાડવામાં આવી હતી અને જેલમાં જઈને રાખવામાં આવેલો હતો ત્યારે ગૃહ વિભાગે આ બસો અડસઠની કલમ જે છે એ રિમૂવ કરી છે કારણ કે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં વધુ ચાર આરોપીઓ જે છે એ પકડી પાડ્યા છે જેની અંદર તપાસમાં એવું સામે આવ્યું છે કે વિશાલ ગોસ્વામી આ જેલની અંદર બેઠા બેઠા ખંણી ઉઘરાવાનું કામગીરી જે છે કરી રહ્યો હતો ગેરકાયદેસર રીતે ત્યારે હવે વધુ આરોપી પકડ્યા છે તેની તપાસ આ વિશાલ ગોસ્વામીને આજે જ તે અગિયાર થી સાડા અગિયારની વચ્ચે અહીંયાથી લઈ જવામાં આવશે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે

ત્યારે જેલમાંથી કબજો લીધા પછી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ક્રાઇમ બ્રાન્ચ કરશે